विद्यार्थी मित्रों, हूँ सफीक सर, आप तमामनो ओरिएंटल हायर सेकेंडरी यूट्यूब चैनल में स्वागत करू छू। मित्रों, अपने अकाउंटन्सी में लास्ट वीडियो में दाखला नंबर 15 अपने भणी चूक्या छे। आज आप दाखला नंबर 18 जो पेज नंबर 87 नंबर पेज पर है, एले सौ प्रथम तमे पेज नंबर 87 काढ़ी लो। तो आप दाखला नंबर 18 गणीशू, एम संत अने महंत एक पेढ़ी नफो त्रणजेम बे प्रमाण में नफो नुकसान वेचता भागीदारों से 31/3/17 रोजन काचू सर्वे हवाला पर भागीदारों वार्षिक हिसाब अपने तैयार करवानो छे। तो सौ प्रथम अपने हवालाओ वाँची जाइए। तो पहलो हवालो छे 31/3/17 रोजनो माल स्टॉक केटलो छे 85,500। आखर माल स्टॉक जयरे हवाला में हो तो एनी कोई विगत काचा सर्वे में होती नहीं, एटले आपणे शुं करीशुं, राउंड करी लईशुं। एक नंबर ने गोल्ड राउंड करी लेवानो। एना पछी छे यंत्रों पर 15% अने फर्निचर पर 7.5% लेखेसू छे घसारो। तो मित्रों, ज्यारे काचा सरमा जोशो तो आपणे अंदर बे यंत्रों आपेला छे। एक छे यंत्रों शुरुआतना छे, एने बे नंबर टिक करीशुं। एनी नीचे ज वधारानो यंत्र पण छे, एनी तारीख आपेली छे के कई तारीखे आपणे खरीदी करी छे। अने जो तमे सामे जोशो तो यंत्रनुं वेचाण पण आपेलुं छे, तो ए त्रणे वस्तु पर टिक करी लेवानुं। एना पछी जो आवे आगळ तो फर्निचर पर केटला टका छे, 7.5%। तो फर्निचर जे छे एनी उपर पण आपणे टिक करी लईशुं, बे नंबरनो हवालो। त्रीजा नंबरमां छे देवादारो पर 2000 गालखात अनामत राखो, तो देवादारो ज्यां होय एनी उपर टिक करी लईशुं, आनी फर्निचरनी नीचे छे 3 नंबर। एना पछी छे मूड़ी पर 6% लेखे व्याज छे, एटले आ री जमा बाजू होय मूड़ी 6% व्याज छे, एटले कयो हवालो छे? चौथो, 4 नंबर। एना पछी छे चुकवाना बाकी खर्चा, तो एमां छे उत्पादक मजूरी 784, एटले उत्पादक मजूरी पर आपणे टिक करी लईशुं, 5 नंबर। मित्रों, आ जे उत्पादक मजूरी छे आ वर्ड छे, जो मजूरी होय तो वेपार खाते आवे, पण उत्पादक मजूरी आ उत्पादक शब्द एम सूचवे छे के आपणे वेपार खातानी साथे उत्पादन खातुं पण बनाववानुं छे। એટલે કે આપણે જ્યારે વેપાર ખાતું દોરીશું, આ રહ્યું આપણું વેપાર ખાતું, તો વેપાર ખાતામાં આપણે ખરીદીને લગતા ખર્ચાની સાથે ઉત્પાદનને લગતા ખર્ચા પણ લખવાના। એટલે ઉત્પાદનને લગતા એટલે કારખાનાને લગતા તમામ ખર્ચા ક્યાં આવશે? તો વેપાર ખાતાની ઉધાર બાજુ, આ શબ્દ સૂચવે છે। એટલે કયો? 5 નંબર છે। એના પછી જે જાહેરાત ખર્ચ, તો જાહેરાત ખર્ચ પર 312 રૂપિયા છે, તો આપણે જાહેરાત ખર્ચ પર પણ આપણે ટીક કરી લઈશું, 5 નંબર। અને બધામાં ચૂકવવાનું બાકી છે, એટલે બાકી બાકી શું થઈ જશે? આપણે પ્લસ, એટલે બંને પર શું કરી લઈશું? પ્લસ ટીક કરી લઈશું। જાહેરાત ખર્ચ પર પણ 5 નંબર પ્લસ, અને ઉત્પાદન મજૂરી પર પણ 5 નંબર પ્લસ। એના પછી છે ઓફિસ પગારના 400 છે, એટલે ઓફિસ પગાર પણ ચૂકવવાનું બાકી છે, તો અહીંયા ઓફિસ પગાર પર પણ 5 નંબર ટીક, ને બાકી બાકી પ્લસ। અને છેલ્લે છે ટેકનિકલ ખર્ચા, કેટલા રૂપિયા છે? 320। એટલે જો ટેકનિકલ ખર્ચા તમને મળે તો ત્યાં પણ 5 નંબર આપણે ટીક કરી લઈશું। આ મિત્રો હવાલાઓ થઈ ગયા, હવે આપણે દાખલાની આપણે શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટિંગ ઉધાર બાજુથી કરીશું, તો ઉધાર બાજુ છે ઉપાડ। સૌથી પહેલા શું છે ઉપાડ? તો તમે જાણો છો કે ઉપાડ ક્યાં આવે છે? મૂડી ખાતાની કઈ બાજુ આવે છે? ઉધાર બાજુ। એટલે આપણે સૌ પ્રથમ મૂડી ખાતું આપણે જોઈશું, તો મૂડી ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ। અહીંયા લખીશું આપણે શું લખવાનું? ઉપાડ ખાતે। એમાં જે પહેલું છે એ છે 7,000 રૂપિયા, તો આપણને પહેલા પ્રથમ ભાગીદારનું 7,000 આપેલું છે। મિત્રો, તમે ટેક્સ્ટબુકમાં જોતા રહેજો, અને એના પછી છે બીજાના 3,000 રૂપિયા। હવે સૌથી મહત્વનો આ દાખલાનો સૌથી મહત્વનો જે હવાલો છે એ છે પ્લાન્ટ અને યંત્રો। તો મિત્રો, પ્લાન્ટ અને યંત્રો જે આપેલા છે 33,300 શરૂઆતમાં યંત્રો છે, અને સામે લખું છે પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ, એ પણ તારીખ આપેલી છે 1/4/16 રોજ આપણે કર્યું, 6,900 ચોપડે કિંમતના આપણે કેટલામાં વેચી માર્યા છે? 4,800 વેચી કાઢ્યા। તો યંત્રો એ શું છે? એ બિનચાલુ મિલકત કહેવાય, તો આપણે પાકા સરવૈયામાં આપણે લખવાની છે, તો અહીંયા બિનચાલુ મિલકતમાં આપણે લખીશું કેટલા રૂપિયા લખીશું આપણે? પ્લાન્ટ યંત્રો 33,000 ને કેટલા? 300। અને જો તમે સામે જોશો તો કાચા સર્વેમાં સામે શું છે? આપણને વેચાણ પણ આપેલું છે, એટલે વેચાણ મિલકતમાંથી વેચીએ, મિલકત વેચીએ તો શું થઈ જાય? આપણી મિલકત ઓછી થઈ જાય, એટલે આપણે એ વેચાણ શું કરી દઈશું? માઇનસ કરી દઈશું। શું કરી દઈશું? માઇનસ। તો આ વેચાણ કેટલાનું ઓરિજિનલ ચોપડે કિંમત? 6,000 ને કેટલા?
900 तो आ 33,000 ने કેટલા 33,300 માંથી આપણે 6,900 બાદ કે તો 26,000 ને કેટલા આવશે 400 પણ આ જે મિલકત વેચી છે શરૂઆતમાં વેચી છે અને આ 6900 ની કિંમતનું ફર્નિચર એટલે વેચાણ આપણે યંત્રોનું વેચાણ 4800 માં કર્યું છે એટલે આપણને શું થયું છે નુકસાન ગયું છે તો એની બીજી અસર આપણે શું કરીશું નુકસાન તરીકે યંત્ર વેચાણનું નુકસાન નફા નુકસાન ખાતાની યંત્ર વેચાણનું નુકસાન નફા નુકસાન ખાતાની કઈ બાજુ આપણે લખીશું ઉધાર બાજુ તો નફા નુકસાનમાં ઉધાર બાજુ કેટલા હતા 6900 ની ચોપડે કિંમતનું હતું અને આપણે કેટલામાં વેચ્યું છે 4800 માં એટલે આપણને નુકસાન કેટલું ગયું 2100 એટલે આપણે બે અસર થઈ આ જે કાચા સરવૈયામાં છે એની બે અસર એક વેચાણ કર્યું છે તો 6900 શું કર્યું પહેલી અસર ક્યાં કરી યંત્રોમાંથી બાદ યંત્રોમાંથી શું કર્યું બાદ અને એની બીજી અસર શું કરી નુકસાન હોવાથી કઈ બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખ્યું છે કેટલા 2100 તો હવે આનો અર્થ એમ થયો કે આ યંત્રો થઈ ગયા 26,400 વત્તા આપણે કોઈ બીજા પણ ખરીદી જ કરી છે તો જુઓ તમે જોશો અહીંયા યંત્રમાં વધારો લખ્યું છે વત્તા ખરીદી કરી તો એમાં જો તારીખ આપેલી છે જ્યારે પણ તારીખ હોય તો તમારે માસ ગણવા પડે 1/7 શું છે 16 એટલે કેટલા માસ થાય છે 9 માસ તો આ આપણે કેટલામાં ખરીદ્યા છે 24,000 ના બીજા આપણે યંત્રો ખરીદ્યા એટલે આપણને આપણી પાસે કેટલા યંત્રો કેટલા થઈ ગયા 50,000 ને કેટલા થઈ ગયા 400 રૂપિયાના આપણે યંત્રો થઈ ગયા હવે એની ઉપર 15% ઘસારો છે એટલે ઘસારો હંમેશા મિલકતમાંથી શું થાય બાદ મિલકતમાંથી બાદ નફા નુકસાન ઉધાર પણ આ ઘસારો જો 15% ગણવો તો આની ઉપર ડાયરેક્ટ ના ગણાય કારણ કે આ બે વસ્તુ થઈ ગઈ શરૂઆતના કેટલા થઈ શરૂના આપણી પાસે યંત્રો છે 26,400 અને આ જે વધારાના ખરીદ્યા છે એની ઉપર અલગ ગણવાનો એનું 9 માસનું તો આપણે ગણતરી કેવી રીતે કરીશું તો અહીંયા હું કરીને બતાવું યંત્ર પર ઘસારો બે યંત્રો છે એક શરૂઆતમાં હતા એક ખરીદ્યા છે તો અહીંયા લખું છું શરૂ પર તો શરૂના છે 26,000 ને કેટલા છે આપણી પાસે 400 જો એના તમે કેટલા કરો 15% કરવાના કેટલા કરવાના 15% તો કેટલા આવશે 39,460 કેટલા રૂપિયા થઈ જશે અને જે ખરીદી કરી છે કોઈ તારીખ આપેલી છે તો મિત્રો કાઉન્સમાં જો ખરીદીમાં 1/7/16 છે ને આપણો હિસાબી વર્ષ જે છે એ ક્યારે પતે છે 31/3 ક્યારે 17 ના રોજ આપણો હિસાબી વર્ષ ક્યારે પતે છે તો 31/3/17 ના રોજ પર એટલે આપણે જે ખરીદી કરી છે એ ખરીદી ઉપર આપણે કેટલા માસનો ઘસારો આપણે ગણવાનું છે તો એ છે 9 માસનું કેટલો છે 9 માસ થાય છે આપણે તમે ગણશો તો 1/7 થી ગણો 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને કેટલા 3 એટલે જે 24,000 રૂપિયાની આપણે ખરીદી કરી છે એની ઉપર 15% ને 9 માસ હોય તો અપૂનમાં કેટલા 12 એટલે હવે આની ઉપર ઘસારો ગણીએ 24,000 ના કેટલા 15% × 9 / 12 તો 2700 થશે કેટલા થાય છે 2700 તો આમ કરીને આપણે હવે કુલ ઘસારો કેટલો થાય છે કુલ ઘસારો જે છે એમાં 39 કેટલા છે 60 ઉમેરી દેવાનું 39, 60 વત્તા કેટલા 2700 એટલે કેટલા થાય છે 6660 એટલે જ્યારે આપણે મિલકત પર આપણે ઘસારો ગણીશું તો એ મિલકતમાંથી બાદ 6600 કેટલા 60 તમારે બાદ કરી દેવાના શેમાંથી બાદ કરવાના છે એ 50,400 માંથી એટલે 43,000 ને કેટલા આવશે 700 ને કેટલા 40 આ એક અને આની ઘસારો હોવાથી એની બીજી અસર હવાલો છે ને તો હવાલાની બીજી અસર અહીંયા મિલકત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્ર પર શું છે ઘસારો કેટલા રૂપિયા આવ્યા 6600 ને કેટલા આવી ગયા 60 આવી ગયા ચલો એના પછી હવે આ યંત્રો પતી ગયા હવે છે આપણી પાસે જે ફર્નિચર ફિટિંગ્સ તો ફર્નિચર ફિટિંગ્સ મિલકત હોવાથી તો મિલકત છે એટલે અહીંયા લખીશું મિલકત લેણા બાજુ ફર્નિચર ફિટિંગ્સ કેટલા રૂપિયા છે તો 2500 ને કેટલા રૂપિયા છે 60 એટલે આપણે કેટલા લખવાના 2500 ને કેટલા 60 રૂપિયા આપણે લખીશું હવે 2560 લખીશું તો એની ઉપર કેટલો ઘસારો છે 7.5% ઘસારો છે જો હવાલા નંબર 2 જુઓ તો હવાલા નંબર 2 માં કહે છે કે ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો એટલે 100 ને કેટલા થાય છે 92
એટલા થાય છે. અને તમને ખબર છે મિત્રો કે ઘસારાની બે અસર થાય, એક તો મિલકતમાંથી શું કરવાનું, બાદ કરવાનું. તો 2560માંથી આ ઘસારો બાદ કરો તો કેટલા આવશે, 2368. ને આની પણ બે અસર થશે, એક મિલકતમાંથી બાદ અને બીજી અસર આપણે અહીંયા નફા નુકસાન ખાતામાં આપણે ફર્નિચર પર ઘસારો લખીશું 192. એના પછી જુઓ તો આપણે દેવાદારો મળે છે. દેવાદારો લેણું છે. શું છે? લેણું છે. એટલે દેવાદારો ક્યાં આવે? મિલકત લેણા બાજુ. ક્યાં આવે મિત્રો? દેવાદારો ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. અને કેટલા રૂપિયા છે અંદર? અંદર જુઓ 64,000 કેટલા છે? 940. હવે એની ઉપર જો દેવાદારો પર હવાલો જુઓ તો હવાલા નંબર 3 છે કે દેવાદારો પર 2000 ગાલખાત અનામત રહો. એટલે ગાલખાત અનામત હોય તો એની બે અસર, એક મિલકતમાંથી બાદ એટલે દેવાદારોમાંથી આપણે જે દેવાદાર છે એમાંથી આપણે શું કરવાનું, દેવાદારોમાંથી બાદ કરી દો. કેટલા રૂપિયા? 2000. એટલે કેટલા થઈ જશે? 62,940. મિલકતમાંથી એટલે દેવાદારોમાંથી બાદ કરી દેવાના. અને એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અને શેમાં લખવાનું? ફોર્મેટમાં. એટલે ગાલખાત અનામત કેટલી છે? 2000. ચલો હવે એના પછી મિત્રો તમે જુઓ કાચા સરવૈયામાં તો જાહેરાત ખર્ચ છે. શું છે? જાહેરાત ખર્ચ છે. એની ઉપર પણ હવાલો છે. તો જાહેરાત ખર્ચ તો ક્યાં આવે? વેચાણ વિતરણ ખર્ચ છે. એટલે નફા નુકસાનમાં આવે. એટલે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ લખીએ. જાહેરાત ખર્ચ કેટલા? 13,248. એની ઉપર હવાલો છે. હવાલા નંબર 5 જુઓ તો લખ્યું છે ચૂકવવાના બાકી જાહેરાત ખર્ચ. અને એમાં જાહેરાત ખર્ચમાં છે 312 છે. કેટલા છે? તો બાકી શું યાદ રાખવાનું? તમને મેં યાદ રખાવ્યું છે કે જો બાકી હોય તો બાકી પ્લસ સેમ સાઇડ. શું થાય? સેમ સાઇડ એટલે બાકી છે એટલે પ્લસ કરી દો. તો 13,560. અને આ ચૂકવવાનું બાકી છે કઈ બાજુ છે? આ લેફ્ટ. કઈ બાજુ છે? લેફ્ટ બાજુ. એટલે પાકા સરવૈયામાં એજી ડાબી બાજુ એટલે લેફ્ટ સાઈડ આપણે અસર કરવાની. શું લખવાનું? ચૂકવવાનું બાકી કયો ખર્ચ છે? જાહેરાત ખર્ચ. પણ હવાલાની અસર થાય એટલે હવાલાના રૂપિયા લેવાના 312 છે. એના પછી તમે જુઓ અંદર કાચા સરવૈયામાં તો રોકડ સિલક આપેલી છે. તો રોકડ સિલક તો ક્યાં આવે? મિલકત લેણા બાજુ. ચાલુ મિલકતોમાં આવશે એટલે લખીશું રોકડ સિલક. અને કેટલા રૂપિયા કેટલા છે? તો છે 8,496. 8,496. એના પછી જુઓ તો ખરીદી છે 1,81,000 ને કેટલા? 168. તો ખરીદી તો વેપાર ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું 1,81,168. એના પછી ખરીદી પછી શું છે? ઉત્પાદક મજૂરી. જો ખાસ ધ્યાન રાખજો, ઉત્પાદકથી યાદ રાખવાનું, કારખાનાને લગતા તમામ ખર્ચા વેપાર ખાતામાં આવે. એટલે આપણને ઉત્પાદક મજૂરી છે એટલે અહીંયા લખીશું ઉત્પાદક મજૂરી. તો કેટલા રૂપિયા છે? તો અંદર જુઓ ઉત્પાદક મજૂરી છે 45,272. કેટલા છે? હવે આની ઉપર પણ હવાલો છે. તો હવાલા નંબર 5 જુઓ તો 5માં જો પહેલામાં જ લખ્યું છે ચૂકવવાની બાકી મજૂરીમાં, જો ચૂકવવાનું બાકી ખર્ચામાં પહેલા જ છે. કેટલી છે? 784 મજૂરી. શું છે? બાકી. તો તમને નિયમ ખબર છે, હમણાં જાહેરાત ખર્ચમાં મેં શીખવાડ્યું બાકી પ્લસ. એટલે આનો સરવાળો કરી દેવાનું. એટલે સરવાળો કરી એટલે કેટલા? 46,0 કેટલા? 56. અને આ ચૂકવવાનું બાકી છે તો સેમ સાઈડ આ ડાબી બાજુ છે ને, તો પાકા સરવૈયામાં પણ કઈ બાજુ લખવાનું? આપણે ડાબી બાજુ. ચૂકવવાનું બાકી શું છે? આપણે ઉત્પાદક મજૂરી. પણ હવાલાની એટલે રકમ લખાશે. તો હવાલામાં કેટલા છે? 784. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમારે લખવાનું. એટલે સેમ સાઈડ લખાશે. એના પછી જો મિત્રો તો વીજળી ખર્ચ છે પણ કારખાનાનું છે. જો કારખાનાને લગતો આવ્યો ને, કારખાનાને લગતા તમામ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ. કેમ? કારણ કે અહીંયા શું લખ્યું છે? ઉત્પાદક મજૂરી. એટલે આપણે લખીશું વીજળી ખર્ચ લખીએ. વીજળી ખર્ચ પણ કાઉસમાં શું લખેલું છે? કારખાના. તો કારખાનાને લગતા તમામ ખર્ચા જે હોય વેપાર ખાતે આવે. 4,296. એના પછી ભાડું અને કરવેરો આપેલું છે પણ ઓફિસના લખી છે. તો જો ઓફિસ હોય તો ઓફિસ વહીવટી ખર્ચ. ભાડું અને કરવેરો
ઓફિસ નો છે તો નફા નુકસાન ખાતામાં આવે, કયા ખાતામાં આવે? ઓફિસના. કેટલા રૂપિયા છે ઓફિસના? તો 800 ને કેટલા 72. યાદ રાખવાનું, ઓફિસના ખર્ચા નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવે? ઉધાર. કારખાનાના ખર્ચાઓ તો કઈ બાજુ આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કઈ બાજુ આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. એટલે આપણે હવે કહ્યું, એના પછી જો ભાડું અને કરવેરો કારખાનાને લગતા છે, ભાડું અને શું છે કરવેરો કારખાનાના છે, તો કારખાનાના હોય તો એ વેપાર ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. કેટલા છે? 93,84. હવે મિત્રો, હવે જે એન્ટ્રી છે ખૂબ જ અગત્યની છે. ભાડું કરવેરું તો આપણે કારખાનાનું હતું એટલે વેપાર ખાતે લખ્યું, પણ ટેકનિકલ ખર્ચા, બધા જ વિદ્યાર્થીઓ શું યાદ રાખે છે, ટેકનિકલ ખર્ચા ને તો નફા નુકસાનમાં ઉધાર કરે છે, તો બિલકુલ ગલત છે આ. ટેકનિકલ ખર્ચા એ ટેકનિકલ જે પણ વસ્તુ છે, ટેકનિકલ કામ ક્યાં આવે છે? કારખાનામાં થાય છે. કારખાનામાં જે પણ ખર્ચા થાય છે એ શું છે? ટેકનિકલ. તો ટેકનિકલ ખર્ચા એ ખૂબ જ મહત્વનું છે, વેરી મોસ્ટ આઈએમપી. યાદ રાખવાનું અને અંડરલાઈન કરી દેજો કે ટેકનિકલ ખર્ચા હંમેશા ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો કેટલા છે? 400. પણ આની ઉપર હવાલો છે, તો જુઓ તમે ટેકનિકલમાં છેલ્લો હવાલો કે ચૂકવવાના બાકી જે ખર્ચા છે તો એમાં કેટલા છે? 300 ને કેટલા છે? 20. કેટલા રૂપિયા છે? 300 ને કેટલા છે? 20. તો બાકી બાકી પ્લસ અને આપણે ચૂકવવાનું બાકી. હમણાં આપણે ત્રીજી વખત કરી રહ્યા છે આપણે કે સેમ સાઇટ એટલે ક્યાં? પાકા સરવૈયામાં મિલકત લેણા મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ સેમ સાઇડ આવે. કેટલા રૂપિયા છે? 300 ને કેટલા? 20. એટલે બે અસર થાય, એક ખર્ચમાં ઉમેરો અને બીજી અસર ક્યાં કરવાની? મૂડી દેવા બાજુ. એના પછી શરૂઆતનો સ્ટોક, આ તો કાચા સરવૈયાની અસર છે એટલે એક જ અસર થશે. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. તો કેટલા રૂપિયા છે? 33,600 ને કેટલા? 96. એના પછી જે ફેક્ટરીના ખર્ચા, ફેક્ટરીના એટલે કારખાનાના ખર્ચા થયા, અને ફેક્ટરીના કે કારખાનાના ખર્ચા અત્યારે અહીંયા ઉત્પાદક મજૂરી હોવાથી કઈ બાજુ લખીશું આપણે? વેપાર ખાતાની ઉધાર બાજુ. 1700 ને કેટલા છે? 80. એના પછી છે ઓફિસ પગાર. જો ઓફિસનો ખર્ચ છે, ઓફિસ પગાર શું છે? ઓફિસ ખર્ચ છે. તો ઓફિસ પગાર નફા નુકસાનમાં આપણે લખીશું કેટલા છે? 87,600. કેટલા છે? 80. 87,80. એની ઉપર પણ હવાલો છે, જો તમે છેલ્લો હવાલો જોશો તો એમાં પણ ચૂકવવાનું બાકી ઓફિસ પગાર આપેલું છે. જુઓ અંદર 400 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? તો તમને ખબર છે બાકી બાકી શું કરી દેવાનું? પ્લસ. એક તો આ ખર્ચમાં ઉમેરો અને બીજી અસર દેવું હોવાથી ચૂકવવાનું બાકી સેમ સાઇડ એટલે લેફ્ટ બાજુ છે એટલે લેફ્ટ બાજુ કરવાનું. ઓફિસ ખર્ચા અથવા ઓફિસ પગાર અને જે હવાલો છે એની અસર થશે 400 રૂપિયા. એના પછી કાચા સરવૈયામાં આપેલ વટાવ છે. આપેલ વટાવ એ શું છે? વેચાણ વિતરણ ખર્ચા છે. એટલે નફા નુકસાનને કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. આપેલ વટાવ છે 4,000 ને કેટલા? 800 રૂપિયા. નફા નુકસાનની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. એના પછી છે આવક માલગાળા વાળું. તો આવક માલગાળા વાળું ક્યાં આવે? તો વેપાર ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. આપણે ઉધાર બાજુ લખીશું આવક માલ ગાડા ભાડું. 1700 રૂપિયા. એના પછી ગાલખાત છે. ગાલખાત નુકસાન છે પેઢીનું. તો ગાલખાત કાચા સરવૈયામાં આપેલી છે એટલે આપણે કઈ ખાતામાં લખવાનું? આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું ગાલખાત. 800 ને કેટલા છે? 36. કેટલા રૂપિયા છે? 836. અને ગાલખાત હવાલાની હતી નહીં એટલે આપણે ખાલી સરવાળો કરી દેવાનો. આ હવાલામાં હતી નહીં એટલે ડેશ કરી દીધું આ બધાનો સરવાળો. પછી ઓફિસ ખર્ચા આપેલા છે તો આપણે ક્યાં? નફા નુકસાનની કઈ બાજુ? ઉધાર બાજુ લખવાના. ઓફિસ ખર્ચા નફા નુકસાનમાં લખવાનું છે. નફા નુકસાનની ઉધાર બાજુ છે. 2000 ને કેટલા? 72. મિત્રો, આ આખી કાચા સરવૈયાની આપણે કઈ સાઈડ પતાવી દીધી છે? આપણે આખી ઉધારબાજી ઓફિસ ખર્ચ સુધી થઈ ગયું છે. હવે આપણે જમા બાજુ સ્ટાર્ટ કરીએ તો જમા બાજુ પહેલા તમે જોઈ રહ્યા છો મૂડી છે અને મૂડી પર કેટલા ટકા હવાલો છે કે 6% શું આપવાનું છે? વ્યાજ. તમને ખબર હોય કે મૂડી કઈ બાજુ આવે તો ભાગીદારોના મૂડી ખાતામાં આવે અને મૂડી ખાતામાં મૂડીની જમા બાકી હોય એટલે જમા બાજુ લખવાનું. તો પહેલાની મૂડી છે 80,000,
बीजा नीचे मूड़ी 40,000। हवे नी ऊपर हवालो जो तो हवाला नंबर 4 छे सो लख्यु छे मूड़ी पर 6% लेखे व्याज। तो जो मूड़ी पर 6% करो एटले 4800 थशे अने आना 6% करो एटले केटला 2400 अने आ हवालो छे एटले बे असर क्रॉस थाय। मूड़ी खाता में जे जमा थाय मूड़ी खाता में जे जमा ए फाळवणी में शुं थाय उधार। एटले आपणे फाळवणी खाता नी उधार बाजू लखीशुं मूड़ी पर व्याज। तो बे भागीदारों नाम लखवाना संत अने शुं छे महंत अने रुपया जे छे 4800 अने केटला 2400 એટલે ટોટલ કેટલા થઈ ગયા 7,000 ને કેટલા 200 રૂપિયા। અહીંયા યાદ રાખવાનું કે મૂડી અને ફાળવણી ક્રોસ ચાલે છે। અહીંયા જમા હોય હવાલો તો અહીંયા ત્યાં શું થાય છે ઉધાર, ઉપાડ પર વ્યાજ, અહીંયા ઉધાર હોય તો ત્યાં શું થાય જમા, આ યાદ રાખજો। એના પછી જો તો દાખલામાં લેણદારો છે તો લેણદારો તો દેવું છે તો દેવું હોવાથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે ચાલુ દેવામાં। લેણદારો કેટલા છે 48,000। એના પછી જે છે એ જુઓ તો પ્લાન્ટ અને યંત્રનું વેચાણ એ આપણે અસર થઈ ગઈ છે, આર્યો વેચાણ આપણે પતાવી દીધું છે। એના પછી જુઓ તો વેચાણ છે તો તમને ખબર હોવી જોઈએ વેચાણ તો કઈ બાજુ આવે તો વેપાર ખાતાની કઈ બાજુ આવશે જમા બાજુ। તો વેપાર ખાતાની જમા બાજુ 2,00,000 કેટલા લખીશું 68,000। એના પછી છે જ્ઞાની પાસેથી આપણે 5% લીધેલી લોન જો જમા છે પણ જ્ઞાની કોઈ ભાગીદાર નથી, ભાગીદાર કોણ છે સંત અને કોણ છે મહંત, આ તો ત્રાહિત પક્ષકાર છે તો લીધેલી લોન હંમેશા બિન ચાલુ દેવામાં આવે। ક્યાં આવે જ્ઞાનીની કેટલા ટકાની છે 5% લોન તો કેટલા રૂપિયા કેટલા છે તો જો 10,000 અંદર આપેલા છે। હવે જો તમે કાચું સરવૈયું તપાસો તો કાચા સરવૈયામાં આખા ઉધાર બાજુ ક્યાંય પણ લોન પર વ્યાજ છે નહીં। આનો અર્થ કે આની ઉપર લોન પર વ્યાજ આપણે આપવું પડશે। એટલે જો આમાં તારીખ આપેલી છે, કઈ તારીખે આપણે લોન લીધી છે તો 1/10/16 અને ટકા આપેલા છે 5, તો આપણે સૌ પ્રથમ શું કરીએ આપણે લોન પર શું કરીશું વ્યાજ, કે ભાઈ લોન પર વ્યાજ કેવી રીતે આવશે તો આપણે તારીખ હોય તો તારીખ પ્રમાણે ગણવાનું, જો તારીખ ના હોય તો આખા વર્ષનું ગણી લેવાનું। તો 1/10 શું છે 16 થી આપણું હિસાબી વર્ષ પછી 31/3 કેટલા 17, એટલે કેટલા માસ થયા 6 માસ। લોન કેટલાની છે તો 10,000 ની, ટકા દાખલામાં આપેલા છે તો 5%, 6 માસ છે તો અપોનમાં 12, એટલે જો તમે આની ઉપર વ્યાજ કાઢશો એટલે કેટલા થશે 250। તો નાણાકીય ખર્ચ હોવાથી લોન પર વ્યાજ ક્યાં આવે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કઈ બાજુ આવે નફા નુકસાનમાં ઉધાર બાજુ લોન પર વ્યાજ કેટલા રૂપિયા 250। પણ હજી હવાલો નથી, આ ગુપ્ત હવાલો કહેવાય, શું કહેવાય છુપો હવાલો, આ ચૂકવવાનું શું છે બાકી છે, લોન પર કેટલું વ્યાજ બાકી છે 250, એટલે બાકી બાકી પ્લસ, એટલે લોનમાં તમારે શું કરી દેવાનું પ્લસ કરી દેવાનું કેટલા 10,250। બે અસર થઈ, ફરીથી સમજાવ કે લોન પર વ્યાજની બે અસર, એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નાણાકીય ખર્ચ છે અને હજી ચૂકવ્યું નથી, ચૂકવવાનું શું છે બાકી છૂપો હવાલો છે, અને છેલ્લી અસર જે છે એ છે કમિશનની, કમિશન આપણી શું છે આવક છે, એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ જમા બાજુ પહેલી વિગત લખાશે કમિશન જે છે 800 રૂપિયા। મિત્રો હવે આવે તમે જો ટેક્સ્ટબુક જુઓ તો આખા ઉધાર બાજુની તમામ વિગતો અને જમા બાજુની તમામ એન્ટ્રીઓની આપણે નોંધ કરી દીધી છે। તો એના પછી આપણે સૌ પ્રથમ એ જોવાનું કે આપણે કોઈ હવાલો બાકી તો નહીં રહ્યો ને, તો અહીંયા કયો હવાલા નંબર 1 આખર માલ સ્ટોક બાકી છે, કે આખર માલ સ્ટોક 85,500 નો હતો તો હવાલામાં હોય તો એની બે અસર, પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ આવે, કઈ બાજુ આવે આખર માલ સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ કેટલા રૂપિયા છે 85,500, અને એની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનું ચાલુ મિલકતોમાં આવે આખર માલ સ્ટોક, એટલે કેટલા 85,000 ને કેટલા 500। મિત્રો હવે આખો દાખલો થઈ ગયો છે, તો હવે જોઈએ આપણે સરવાળો ખાલી બાકી રહીશું અને તમારે હવે જાતે સરવાળો કરવાનો છે। અહીંયા જો ખરીદી આપણે અંદર લખી છે પણ આમાં યાદ રાખવાનું ખરીદીમાંથી શું બાદ થાય ખરીદ પર જે દાખલામાં આવી નથી, કોઈ એન્ટ્રી નથી એટલે આપણે એને બહાર રાખીશું।
એના પછી વેચાણ પરત હોય અહીંયા વેચાણમાંથી વાત થાય, આપણે વેચાણ અંદર મૂકેલું પણ વેચાણ પરત આવ્યું નથી એટલે આપણે એને પણ ડેશ કરી અને બહાર મૂકી દઈશું. એના પછી આપણે આ ગાલખાતનું ફોર્મેટ છે, અહીંયા સરવાળો આવ્યો પણ ગાલખાત અનામત કાચા સરવૈયાની આવી નથી એટલે હવે તમારે શું કરવાનું, 2836 આપણે બહાર મૂકી દીધું. હવે તમારે હોમવર્કમાં તમને આ સરવાળાઓ આપેલા છે. મેં લાસ્ટ લેક્ચરમાં આપણને સરવાળો કરાયો કે કેવી રીતે ને પાકા સરની બંને બાજુનો સરવાળો કેવો આવવો જોઈએ સરખો, એટલે કે તમારે શું કરવાનું છે, આજે જ્યારે દાખલો કરો તો આ દાખલાનો સરવાળો તમારે કરવાનું છે અને તમને હોમવર્કમાં ઉદાહરણ 2 છે, ટેક્સ્ટબુકનો હોમવર્કમાં ઉદાહરણ 2 કરવાનું છે. મિત્રો આટલે આ લેક્ચરમાં આટલું જ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલા સાથે મળીશું. ત્યાં સુધી માટે બાય.